વંદે માતરમ બાળકો આજે આપણે ભણીશું એક થી તમારે પણ પાના નંબર એકત્રીસ ખોલીને મારી સાથે બેસવાનું છે બરાબર ને હવે જુઓ આપણે એક થી ચાર સુધીની સંખ્યા શીખી ગયા હવે પાંચ થી શીખીશું હવે આપણે આ ચિત્રનું અવલોકન કરીશું તેમાં કેટલી પાંચ વસ્તુ આપેલી છે તે ગણીશું તમારે પણ મારી સાથે પાંચ પાંચ વસ્તુ ગણવાની બરાબર ને મિત્રો તો ચાલો ગણીએ જો બાળકો એક બે ત્રણ ચાર પાંચ ફુગા આપેલા છે ને બાળકો પાંચ તમારા ચિત્રમાં પણ આપેલા છે હુ બાળ મિત્રો અહીંયા પક્ષીઓ બેઠેલા છે તે ગણીએ ગણીએ ચાલો ચાર અને એક ઉડી ગયું એટલે પાંચ બરાબર ને મિત્રો હવે જુઓ અહીંયા ફુગાવાળા ભાઈ પાસેથી બધા જ બાળકો ફુગા લે છે કેટલા બાળકો ફુગા લે છે ચાલો ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર ને મિત્રો હવે જુઓ આ છોકરીના હાથમાં ફૂલનો ગજરો આપેલો છે તો તે ગજરાની અંદર કેટલા ફૂલ છે તો ચાલો ગણીએ એક બે ત્રણ ચા અને તમે પણ મારી સાથે ગણો છો ને હતા બરાબર ને પાંચ તો આપણે ભણવાનું છે અહીંયા અંકમાં આપેલા છે અને અહીં નીચે શબ્દમાં પાંચ આપેલા છે બરાબર ને મિત્રો હવે જુઓ અહીંયા કેટલા ફુગ્ગા આપેલા છે તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ ફુગા પછી જુઓ અહિયાં કેટલા ફૂલ આપેલા છે ચાલો ગણો એક બે ત્રણ ચાર પાંચ હવે જુઓ નીચે કેટલા પક્ષી આપેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ તો બધી જ વસ્તુ આપણે પાંચ પાંચ ની ગણતરી કરેલી છે બરાબર ને મિત્રો હવે શું કરવાનું છે ખબર છે તમને અહીં ટપકાથી પાંચ આપેલો છે તેનો આપણે લેખન મહાવરો કરવાનો છે તો બરાબર ટપકાની ઉપર જ આ પ્રમાણે પેન્સિલ ચલાવી દેવાની છે અને પાછળે પાંચ બોલીને પૂર્ણ કરવાનો છે અહીંયા પણ તે જ પ્રમાણે પેન્સિલ ફેરવીને અંક પાંચ પૂર્ણ કરવાનો છે અને ટપકા આ પ્રમાણે ખાના આપેલા છે અને અહીં પાંચ આપેલો છે તેનો આપણે લેખન મહાવરો કરીને બોલીશું પાંચ પાંચ પછી આ બધા જ ખાનામાં આ પ્રમાણે અડે પાંચ અડે પાંચ પાંચ અડે પાંચ પાંચ અડે પાંચ લખતા જઈશું અને બોલતા જઈશું તમારે આ બધા જ ખાના લખીને આ પ્રમાણે પૂર્ણ કરી દેવાના છે સરસ અક્ષરે પૂર્ણ કર્યા બાદ આપણે બોલવાનું પણ છે સુધીની સંખ્યા હવે જુઓ ત્યાર પછી નું મિત્ર પાના નંબર બત્રીસ બરાબર જુઓ ગણો અને જોડો બરાબર ને મિત્રો તો જુઓ અહિયાં કેટલા તરબુસ આપેલા છે ચિત્રમાં આપણને ગણવાનું કહ્યું છે ને તો એક અને બે અંક સાથે જોડી છે એ તમારી બુકમાં પણ આપેલું છે હવે આપણે તે જ પ્રમાણે નીચે ગણતા જઈશું અને જોડતા જઈશું તમારે પણ મારી સાથે ગણવાનું છે અને જોડવાનું છે હવે જુઓ કેટલી બોટલ આપેલી છે ચાલો ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો તેને આપણે સામે આ પ્રમાણે પાંચ સાથે જોડી દેવાનું છે

અંક સાથે જોડીશું તમે જુઓ મિત્રો સામેની લાઈનમાં માં ક્યાં ત્રણ આપેલા હોય ત્યાં હોય હવે જુઓ અહીંયા કેટલી ગેસ બોટલ આપેલી છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર તો જુઓ બાળ મિત્રો સામેના ખાનામાં ચાર અહીં આપેલા છે તો આપણે આ પ્રમાણે ચાર સામે જોડી દઈશું બરાબર ને મિત્રો હવે ત્યાર પછી ચિત્ર આપેલું છે હાથીભાઈ બરાબર ને મિત્રો કેટલા હાથીભાઈ આપેલા છે એક જ બરાબર ને તો સામે એક અહીંયા દેખાય છે ને તમને તમારી બુક પણ આપેલો છે એક તે પ્રમાણે તમારે લીટી કરીને છોડી દેવાનો છે હવે જો બાળ મિત્રો ત્યાર પછી નું પાના નંબર તેત્રીસ ઉપર જૂથ બનાવવું જૂથ એટલે શું મિત્રો તો જૂથ એટલે ભેગું કરવું અથવા તો એક કરતા સાચી વસ્તુ હોય તેને જૂથ કહેવાય હવે જુઓ મિત્રો અહીંયા ચાર સીસી આમ લખેલું છે અને તેની સામેની બાજુએ ચોરસની અંદર ઘણી બધી સીસીઓ આપેલી છે પણ ચાર સીસી કહ્યું છે એટલે અહીંયા જુઓ એક બે ત્રણ અને ચાર ને ફરતે રાઉન્ડ કરી દીધું છે અને જૂથ બનાવી દીધું છે તે જ પ્રમાણે જુઓ બાળ મિત્રો અહિયાં ત્રણ ઝાડ બરાબર તો આપણને ત્રણ ઝાડ નું જૂથ બનાવવાનું કહ્યું છે આ ચોરસની અંદર તો જ્યાં જ્યાં ઝાડ આપેલા છે પણ આપણે ત્રણ ઝાડ નું જ જૂથ બનાવીશું તો ચાલો ગણીએ એક બે ત્રણ બરાબર મિત્રો ત્રણ ઝાડનું આપણે આ પ્રમાણે જૂથ બનાવી દઈશું પણ આપણે ગણીને જૂથ બનાવવાનું છે તમે ઝાડ લઈ શકો છો પછી જુઓ બાળ મિત્રો બે પીપ બરાબર તો અહિયાં આપણને બે પીપનું જૂથ બનાવવાનું કહ્યું છે તો એક અને બે તે પ્રમાણે ગણીને આપણે આ પ્રમાણે જૂથ બનાવી દઈશું બરાબર ને મિત્રો મારી સાથે ગણો અને જૂથ બનાવજો પછી જુઓ મિત્રો પાંચ ફાનસ તો જુઓ ચાલો ગણીએ એક બે ત્રણ ચાર ને પાંચ આ પ્રમાણે ગણીને આ પ્રમાણે આપણે પાંચ નું બનાવી દેવાનું છે સમજાય પાના નંબર ચોત્રીસ ની અંદર તમારે શું કરવાનું છે સૂચના મુજબ રંગ પૂરવાના છે પણ તે તમારે મમ્મી સાથે બેસીને હોમવર્ક આપવું એટલે પાના નંબર ચોત્રીસ ની અંદર મમ્મી સાથે બેસીને રંગ પૂરવાના છે પણ મિત્રો જુઓ પાંચ રંગ પૂરવાના છે આ પ્રમાણે બતાવ્યા છે ને આમાં તે જ પ્રમાણે તમારે પાંચ ફુગાની અંદર રંગ પૂરી દેવાના છે અને તમને મનપસંદ રંગ પૂરવાના છે પછી તે જ પ્રમાણે ચાર ફૂલમાં રંગ પૂરો એટલે તમારે અહીં ચાર ફૂલ માં રંગ પૂરી દેવાનો છે ત્રણ ઝાડ આપેલા છે એટલે કોઈ પણ બે ઝાડ માં પૂરવાનો છે રંગ ઝાડ નો રંગ લીલો હોય એટલે આપણે લીલો રંગ કરીશું પછી જુઓ બાળ મિત્રો ત્રણ હોળીમાં રંગ તો અહી આપણે ત્રણ હોડીની અંદર જ રંગ દેવાનો છે વંદે માતરમ બાળકો આવજો